वीडियो नंबर 3.8 कुहू गुजराती धोरण 4। हवे आ छेल्लो वीडियो आयो आपणे त्रीजा पाठ नो छेल्लो वीडियो। हवे आ चित्रो आपेला छे, जोया बधा चित्रो तमे छे ने? चित्रो दोरेला, हवे आपणे तेनुं नाम लखवानुं छे। आ शेनुं चित्र छे? बड़दनुं। शेनुं छे? बड़दनुं। आ जोकर छे। आ शुं छे? जोकर। आ रेटियो छे। आ शुं छे? रेटियो। अने आ गुजरातनो नक्शो छे। आ शुं छे? गुजरातनो नक्शो। आ सितार छे। आपणे मैं जेम नाम लख्या छे ने, तमारे पण नीचे नाम लखी काढवाना। आ रॉकेट छे। हवे एना पछी आ तमने शुं देखाय छे? दीवानी ज्योति देखाय छे, एटले दीवड़ो कहेवाय अथवा दीवो कहेवाय, जे लखवो होय ते। आ ब्यूंगल छे। आ शुं छे? ब्यूंगल। आ મોજડી છે, છે ને વાક્યો અહીંથી ભાગ, એને શું કહેવાય? મોજડી કહેવાય। હવે આ મોર છે, આ શેનું ચિત્ર છે? મોરનું। આ હંસ છે। આ શું છે? હંસ। આ ઘોડો। આ માછલી। આ હાથી। અને આ હથોડી છે। આ હથોડી છે। આપણે અહીંયા આગળ મેં આ પાનામાં જેમ નામ લખ્યા છે ને, એમ તમારે પણ નીચે આવી રીતે નામ લખી કાઢવાના છે। એના પછી આપણે થોડું व्याकरण जोईशु, बराबर। हवे आगळ व्याकरण जोवानुं छे। हवे व्याकरण में आपणे जोईशु खाली जग्याओ। पहली, भाई बहन नी ऊंघ पाछला खाली जग्या में उड़ी गई, तो पहोर में। पाछला पहोर में उड़ी गई। बे नंबर, हिम जेवो वायरो भाई बहन ने खूब गम्यो। हिम जेवो वायरो, वायरो एटले पवन, भाई बहन ने खूब गम्यो। खाली जग्या में शू आवशे? हिम आवशे। खेतर कोतर वटावी भाई बहन खाली जग्या पहोंच्या, तो क्या पहोंच्या भाई बहन? आंबावाड़ीए। क्या पहोंच्या हता? आंबावाड़ीए पहोंच्या। हवे चौथी खाली जग्या आवी, भाई बहन ने वेरायेली रेती खाली जग्या रंगनी जोई। केवा रंगनी जोई? रूपेरी रंगनी, रूपेरी रंगनी जोई। हवे पांच नंबर आव्या, भाई बहन खाली जग्या भरीने संखला छीपलावीणसे, तो खोळो भरीने। शू भरीने? खोळो भरीने संखला छीपलावीणसे। हवे आपणे आगळ जोईशुं, वादळना चंदरवानी कोर खाली जग्या रंगनी हशे, तो सोनेरी रंगनी। केवी हशे? सोनेरी रंगनी हशे। पछी आगळनो प्रश्न आव्या, विकल्प पसंद करीने लखो। ત્રણ ત્રણ વિકલ્પ આપ્યા છે, એમાંથી આપણે જે વિકલ્પ સાચો હોય તે આપણે સાચાની નિશાની કરીશું। પહેલો વિકલ્પ, વહેલી પરોડે જાગીને ભાઈ બહેન, તો અમા ફરી ઊંઘી ગયા, બમા મમ્મીને ખોળવા લાગ્યા, અને ક ચૂપચાપ બહાર ભાગ્યા। તો આપણે એનો જવાબ શું આવશે? ક આવશે। આનો જવાબ શું આવશે? ક, ચૂપચાપ બહાર ભાગ્યા। પડી ખબર? હવે બે નંબર આવ્યા, રૂપેરી રેતી ભાઈ બહેનને ક્યાં જોઈ? તો અ આંગણામાં, બે સાંકળા વહેણ પાસે, ક આંબાવાડીએ। તો સાંકળા વહેણ પાસે ને, એટલે શું એનો જવાબ છે? બ। એટલે આ બોક્સમાં આપણે શું લખીશું? બ લખીશું। હવે આપણે આગળ જોઈએ ત્રણ નંબર, ભાઈ બહેનને ઘરનું રહેઠાણ કેવું લાગે છે? ભાઈ બહેનને ઘરનું રહેઠાણ કેવું લાગે છે? અ સાંકડું, બ મોકળું, કે ક રૂપાળું? કેવું લાગે છે? અ સાંકડું। એટલે આપણે અહીં જવાબમાં શું લખીશું? અ। કેવું લાગ્યું? સાંકડું લાગ્યું। હવે ચાર નંબર આવે, ઝાકળની ચુંદડી કેવી છે? ઝાકળની ચુંદડી કેવી છે? અ રંગીન, બ અદીઠ, કે વિશાળ? અદીઠ, દેખાતી નથી એવી લાગી છે, એટલે શું આવશે? બ। પાંચ નંબર, ચંદરવાને કેટલી કોર છે? અ ત્રણ, બ છ, કે ક ચાર? કેટલી કોર છે? ચાર। એટલે શું આવશે જવાબમાં? ક। એ રીતે આપણે જવાબ લખવાના છે। હવે ખોટો શબ્દ હોય ચેકી નાખીને ફરી પાછું વાક્ય બનાવવાનું છે। ખોટો શબ્દ ચેકી નાખીને આખું સાચું વાક્ય ફરી લખવાનું છે। પહેલું, ખોળો ભરીને ભાઈ બહેન છીપલા અને તારલા લાવ્યા, બરાબર? એટલે છીપલા હતા, તારલા આગળ શું આવશે? લીટો।
એટલે આપણે પછી વાક્ય બનાવીશું, ખોળો ભરીને ભાઈ બહેન છીપલા લાવ્યા. બરાબર. હવે બીજું વાક્ય આવશે, ભાઈ બહેને વાદળ અને ધરતી પર તાલા ખંખેર્યા. હવે ભાઈ બહેને ધરતી વાદળ ઉપર ચોકડી આવી, એટલે ધરતી આવી સાચો જવાબ. તો ભાઈ બહેને ધરતી પર તાલા ખંખેર્યા. પડી ખબર? હવે આગળ જોઈશું. હવે ત્રણ નંબર, રૂપેરી અને સોનેરી કોડની વાદળીઓ ચંદરવો છે, વાદળીનો ચંદરવો છે. તો સોનેરી કોરની એટલે રૂપેરી ઉપર આવશે ચેકડી, એટલે આપણે આખું વાક્ય શું બનશે, સોનેરી કોરની વાદળીનો ચંદરવો છે. ચોથું, ખુલ્લી અને બંધ હવાની મોજ ભાઈ બહેનને માણી. તો ખુલ્લી હવાની, બંધ ઉપર આવશે ચોકડી. આપણે આખું વાક્ય શું લખીશું, ખુલ્લી હવાની મોજ ભાઈ બહેને માણી. હવે પાંચમું વાક્ય, ભાઈ બહેને ઓશિકા પર ગાદલા અને ધાબળા ઉડાડ્યા. તો ગાદલા નતા ઉડાડ્યા, પણ શું ઉડાડ્યું તું, ધાબળા. એટલે આપણા ગાદલા ઉપર શું મારીશું, ચોકડી મારીશું. અને આખું વાક્ય ફરી બનાવીશું કે ભાઈ બહેને ઓશિકા પર ધાબળા ઉડાડ્યા. પડી ખબર? એટલે આપણે આવી રીતે વાક્યો આવે પરીક્ષામાં, તો આ બધું વધારાનું હું શીખવાડું છું. ચોપડીમાં નથી એ, એ વધારાનું તમને લખાઈશ. આ બધું નોટમાં લખવાનું, આપણે જે છેલ્લું જે હું ચલાવું ને એ આખું બધું આપણે શેમાં લખવાનું છે, નોટની અંદર. આ બધું મેં પણ નોટમાં લખ્યું છે, એમ તમારે પણ નોટમાં જ લખવાનું છે. હવે ખૂટતો અક્ષર મૂકવાનો છે. આ પ લા લખવી છે ને આગળ લીટી છે, તો છી પ લા શું આવશે, છીપલા. હવે જા આગળ લીટી છે ને ક અને ળ, તો જા કળ શું આવે, ઝાકળ. ર છે પછી ખાલી જગ્યા, ઠાણ એ ખાલી જગ્યા, તો ર હે ઠા અણ. થઈ ગયું વાક્ય આખો શબ્દ. હવે આગળ, ભા ખાલી જગ્યા, બ ખાલી જગ્યા, ન. તો ભા ઈ બ હે ન. થઈ ગયું ભાઈ બહેન. હવે આપણે ઉપર જોઈશું બીજું, અ ખાલી જગ્યા વાળીયા. તો શું આવે, અજવાળીયા. શું આવશે, અજવાળીયા. હવે આગળ, આ ખાલી જગ્યા વા ખાલી જગ્યા યુ. તો આંબાવાડી યુ. થઈ ગયું કે નહીં આંબાવાડી યુ. ચલો હવે આપણે આગળ જોઈશું. હવે કોઠા પરથી વાક્ય બનાવવાના છે. હવે પહેલા કોઠામાં ખાલી ભાઈ બહેન જ છે, પછી બીજા કોઠામાં ભાવતી રસોઈ, ખેતર વટાવી, સંખલા છીપલા, ઝાકળની ચૂંદડીની. હવે પકડી, ત્રીજા ખાનામાં પકડી, વાદળ પર આંબાવાડીએ બનાવીને, જમશે વેડશે પહોંચ્યા અને રાખશે. હવે આમાં આપણા શું બનાવવાના છે, વાક્યો બનાવવાના છે. હવે આપણે વાક્યો બનાવીએ, તો પહેલું શું બનશે વાક્ય, આ એક બે ત્રણ ને ચાર વાક્ય બનશે. બરાબર. તો ભાઈ બહેન શબ્દ લઈ લીધો પહેલો, સંખલા છીપલા વાદળ પર વેરશે. તો આપણેથી પહેલો શબ્દ લઈશું, સંખલા છીપલા વાદળ પર વેરશે, એટલે વાક્ય બની ગયું એક. પછી ભાઈ બહેન ભાવતી શું બનાવશે, ભાવતી રસોઈ બનાવીને જમશે, બનાવીને જમશે. આડા આડા અક્ષરો છે ને એને આપણે સીધા કરી એને લખવાના છે, ટૂંકમાં એવું છે. પછી ભાઈ બહેન, પછી ઝાકળની ચૂંદડીને શું આવશે, ઝાકળની ચૂંદડીને પકડી રાખશે, પકડી રાખશે. પછી ભાઈ બહેન તો શું આવશે, ખેતર વટાવી આંબાવાડીએ શું કરશે, આંબાવાડીએ પહોંચ્યા, આંબાવાડીએ પહોંચ્યા. એમ આખા બધા વાક્યો આપણે બનાવવાના છે. હવે પ્રશ્ન બારમો આવશે સમાનાર્થી શબ્દોનો. સમાનાર્થી એટલે એના જેવાને જેવા આપણે શબ્દો લેવાના. પેપરમાં આવું પૂછાય, સમાનાર્થી, વિરોધાર્થી, ખોટો શબ્દ, એટલે આપણે મેં થોડાક લખાયા તમને, તો તમારે પણ નોટમાં લખવાના છે. ધરતી, તો ધરતી શું કહેવાય, જમીન અને પૃથ્વી. સાળવી,
એટલે વણકર, સાળવી એટલે વણકર કહેવાય. જે વણે ને આપણે કપડા જે બનાવીએ છીએ વણી, એને વણકર કહેવાય. એને સાળવી પણ કહેવાય, એને વણકર કહેવાય. કોર એટલે કિનાર, કોર એટલે કિનાર. પછી નિંદ્રા એટલે ઊંઘ, નિંદ્રા એટલે ઊંઘ. રેતી એટલે વાલુકા, રેતીને શું કહેવાય? વાલુકા કહેવાય. દોડવું એટલે સફેદ અને શુભ્ર, સફેદ અને શુભ્ર. આ બધા શબ્દો તમારે યાદ રાખવાના છે. આકાશ તો ગગન, આભ અને નભ. નભ એટલે આકાશ કહેવાય, ગગન એટલે આકાશ કહેવાય, અને આભ એટલે પણ આકાશ જ કહેવાય. હવે વાયરો એટલે પવન, વાયરો એટલે પવન. રહેઠાણ એટલે નિવાસ અને વાસ, રહેઠાણ એટલે નિવાસ અને વાસ. રૂપાળું એટલે સુંદર દેખાવડું કહેવાય ને, બહુ સુંદર છે, દેખાવડું છે, રૂપાળું છે. ઝાકળ એટલે ઓશ અને તુષાર, ઝાકળને શું કહેવાય? ઓશ કહેવાય અને તુષાર પણ કહેવાય. આ બધા આપણે શું જોયા? સમાનાર્થી શબ્દો જોયા. હવે આપણે વિરુદ્ધાર્થી શબ્દો જોઈશું. શું જોઈશું? વિરોધી શબ્દો જોઈશું. નિંદ્રા એટલે જાગરણ, નિંદ્રા એટલે જાગરણ, ઊંઘ ના ઉઠવું, નિંદ્રા અને જાગરણ. સાંકડું અને મોકળું, સાંકડું અને મોકળું. ટાઢો અને ઊનો, અથવા ટાઢો અને ગરમ એમ પણ લખાય, ટાઢો અને ગરમ અથવા ટાઢો અને ઊનો. ઠંડો ગરમ આપણે નથી કહેતા, એવી રીતે આ ટાઢો છે, ઠંડો એટલે ટાઢો શબ્દ વાપરે છે. પાછલું એટલે આગળનું, પાછળનું ને આગળનું. વહાલો તો અરખામણો, વહાલો તો અરખામણો. અજવાળું તો અંધારું, અજવાળું તો શું આવશે? અંધારું આવશે. છોડવું તો પકડવું, છોડવું તો પકડવું. રોજ એટલે ક્યારેક, રોજ એટલે ક્યારેક. અને જાગવું તો ઊંઘવું, જાગવું તો ઊંઘવું. આ બધા વિરોધી શબ્દ થયા આપણા. શું થયું? વિરોધી શબ્દો થયા. હવે જોડણી સુધારો. ભાઈ બહેન આ બને હ જોડી દીધો છે, આપણે એને છૂટો કરી દેવાનો, આખાને બ આખો કરી દેવાનો. ભાઈ બહેન, આ ચુંદડીમાં રસ્વ દીર્ઘવની ભૂલ છે, એ રસ્વ દીર્ઘો આપણે સુધારીશું. એ ઓશિકુમાં ભૂલ છે, આ સન આ સની છે ને, એ આપણે આપણે સુધારી દેવાની. આવી રીતે આપણે આ તો આપણી જાતે જ કરવાનું છે, બરાબર ને? એ તમારી રીતે તમારા જોડણી સુધારી અને લખવાની છે. હવે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પ્રશ્ન 15માં શું છે? શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. વાક્યમાંથી એક શબ્દ જ ખાલી વાપરવાનો. કાપડ વણનાર તો સાળવી અથવા વણકર કહેવાય, સાળવી પણ કહેવાય અને શું કહેવાય? વણકર. બે નંબર, છતનું રંગબેરંગી કપડું, છતનું રંગબેરંગી કપડું તો ચંદરવો કહેવાય. શું કહેવાય એને? ચંદરવો કહેવાય. હવે આગળ ત્રણ નંબર, ઘણા બધા આંબા વાળું સ્થળ, ઘણા બધા આંબાનો સમૂહ હોય ને ઉગેલા, એના સ્થળને શું કહીશું? આંબાવાડિયું. શું કહેવાય? આંબાવાડિયું કહેવાય. ચાર નંબર, દિવસનો ત્રણ કલાકનો સમય તો પહોર, દિવસનો એટલે સવારનો ત્રણ કલાકનો સમય તો પહોર અથવા પ્રહર કહેવાય, પહોર અથવા પ્રહર. એક જાતનું ભાતીગળ રેશમી લુગડું, ભાતીગળ એટલે રંગબેરંગી, રંગબેરંગી અને ડિઝાઇન વાળું. ભાતીગળ એટલે અંદર ભાત પાડેલી હોય, એટલે ચિત્ર હોય એવી, ચિત્રવાળું રેશમી લુગડું એટલે ચુંદડી કહેવાય. શું કહેવાય? ચુંદડી કહેવાય. હવે રૂઢિ પ્રયોગો છે, આમાં વાક્યમાં પ્રયોગ કર્યો નથી, પણ કરવો હોય તો કરી શકાય. ટેકો કરવો તો મદદ કરવી, ટેકો કરવો તો મદદ કરવી. મેં એક ભાઈ પડી ગયો, તેને ટેકો કરીને ઉભો કર્યો. લાડ લડાવવા એટલે વહાલ કરવું, મેં મારા નાના ભાઈને ખૂબ લાડ લડાવ્યા. એમ કરાય ને આપણે વાક્ય બનાવાય, એટલે વાક્ય પણ આપણે બનાવી શકીએ. લાડ લડાવ્યા એટલે વહાલ કરવું. આંખમાં આંસુ આવવા એટલે રડી પડવું. મમ્મી
એ મને ધમકાવ્યો એટલે મારી આંખમાં આંસુ આવી ગયા. પેટ ભૂખથી બૂમો પાડું, ખૂબ ભૂખ લાગી તો સ્કૂલેથી ગઈ ને મમ્મી ઘરે નહોતી એટલે પેટમાં ભૂખ લાગી હતી, બૂમો પાડવા લાગી ગયો. એમ આપણે વાક્ય બોલો લખવાના છે. હવે તમને લેશનમાં હું આપું છું પાઠ 3, કુહુ, બરાબર. એમાં નોટમાં જે લખાવેલું છે ને, નોટમાં લખાવેલું લેસનની નોટમાં લખું. બરાબર. અને ચોપડી પીડીએફ માંથી પૂરી કરવી, ચોપડી પીડીએફ માંથી બધાએ પૂરી કરવાની છે, પડી ખબર? અને એવું ચોપડીમાં પૂરવાનું અને બધાએ ચોપડીનું ચોપડીમાં જ પૂરવાનું અને જે નોટનું હોય એ નોટની અંદર લખવાનું છે, પડી ખબર? ચાલો આવજો બાળકો, આની સાથે આપણો ત્રીજો પાઠ પૂરો થાય છે.